શું તમે તમારું જે પણ ક્ષેત્ર છે કામનું અથવા પેશનનું એ ક્ષેત્રમાં મહાનતા હાંસલ કરવા માગો છો? મોટાભાગના લોકોને એવું થાય કે મહાનતા હાંસલ કરવાના બે જ રસ્તા છે, ટેલેન્ટ અને હાર્ડવર્ક. કાં તો તમારી પાસે સચિન તેંડુલકર, માઇકલ ફેલ્પ્સ જેવા મહાન ખેલાડીઓ જેવું ટેલેન્ટ હોવું જોઈએ કે જે બીજા બધા કરતાં ખૂબ જ આગળ અને ખૂબ જ વધુ છે, અથવા બીજું તમારી પાસે રાહુલ દ્રવિડ કે જે ટેલેન્ટેડ નથી એવું જરાય નહીં, પણ વી નો કે રાહુલ દ્રવિડ જેટલું હાર્ડવર્કિંગ ક્રિકેટર કદાચ મેં તો મારા જીવનમાં નથી જોયું, એટલું હાર્ડવર્ક કરવાની ક્ષમતા. તો શું આ બે જ રસ્તા છે? કાં તો ખૂબ જ ટેલેન્ટ અને કાં તો ગાંડી કાળી મહેનત. આ બે સિવાય બીજો કોઈ રસ્તો છે મહાનતા હાંસલ કરવાનો, મહારત હાંસલ કરવાનો? તો મનોચિકિત્સાને, સાયકોલોજીને, મનોવિજ્ઞાનને અને સારા સારા ઓથર્સને ભેગા કરીએ. એક બુક મને ચોક્કસ યાદ આવે છે આ વસ્તુ ઉપર, જેને કહેવાય છે, જેનું નામ છે ડીકોડિંગ ગ્રેટનેસ. આ બુકનું કવર અહીંયા અટેચ કરું છું. આ બુક ચોક્કસ વાંચજો જો તમને તમારી ફિલ્ડમાં મહારત હાંસલ કરવી હોય તો. કોઈ પણ ફિલ્ડમાં મહારત હાંસલ કરવાની જે એક ચોક્કસ રસ્તો છે, જે એક ચોક્કસ પદ્ધતિ છે, એ ટેલેન્ટ અને હાર્ડવર્ક સિવાયના ત્રીજા રસ્તા વિશે આજે આપણે વાત કરશું. તો નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર મનન ઠકરાર અને વેલકમ ટુ ટાઈપરાઇટર. કોઈ પણ ક્ષેત્રે મહાનતા હાંસલ કરવાના ત્રણ પગલાઓ છે. પહેલું પગલું છે કલેક્ટ. કલેક્ટ પગલામાં આપણે શું કરીશું? મહાનતા હાંસલ કરવા માટે ટેલેન્ટ અને હાર્ડવર્ક સિવાય જે લોકોએ આપણી ફિલ્ડમાં, આપણા ક્ષેત્રે મહાનતા હાંસલ કરી છે, મહાન કામ કર્યું છે, એ લોકો પાસેથી કઈ રીતે શીખવું એ આપણને આ વિડીયો શીખવાડશે. પહેલું પગલું છે કલેક્ટ. આપણા ક્ષેત્રમાં થયેલા જેટલા પણ સારા કામો હોય એની જેટલી મોટી લાઇબ્રેરી, જેટલું મોટું કલેક્શન આપણે બનાવી શકીએ એટલું સારું. એવું કહેવાય છે કે અનુરાગ કશ્યપ, ગેંગ્સ ઓફ વાસેપુરના ડિરેક્ટર, એમની પાસે 5000થી પણ વધુ ફિલ્મોનું કલેક્શન છે. એવું કહેવાય છે કે સચિન તેંડુલકર પોતાના અને પોતાના અને મહાન ખેલાડીઓના આઉટ થવાના રીતો અને પદ્ધતિઓ જોઈ અને ખૂબ શીખ્યા. આઈપીએલમાં તો આજકાલ વિડીયો સ્ટેટિસ્ટિક એનાલિસિસ પ્રોફેશનલ હોય છે કે જેનું ફૂલ ટાઈમ કામ વિડીયોઝ જોઈ અને કઈ રીતે કયો બેટ્સમેન કે કયો બોલર આઉટ થાય છે એ સ્ટડી કરીને એની પેટર્ન ઓળખવી હોય છે. તો પહેલું પગલું કે જે કલેક્શન છે એમાં જે પણ તમારું પ્રિય ક્ષેત્ર છે, ઓરેશન છે, મ્યુઝિક છે, ફિલ્મો છે, લખવું છે, પુસ્તકો છે, તો એ કોઈ પણ ક્ષેત્રે મોટામાં મોટું કલેક્શન સ્થાપિત કરો અને એ કલેક્શન કન્ઝ્યુમ કરો. ફિલ્મો બનાવી હોય તો ફિલ્મો જોઈ રાખો, લેખક બનવું હોય તો પુસ્તકો વાંચી રાખો, ઓરેટર બનવું હોય તો સારામાં સારી સ્પીચીસ સ્ટડી કર્યા કરો. ઇવન ધો તમે કોન્શિયસલી આ વસ્તુને અબ્ઝોર્બ કરવાની ટ્રાય નહીં કરો, તો પણ આપણા બ્રેનમાં ઇમ્પ્લિસિટ લર્નિંગ એટલે ઇનવોલન્ટરીલી આગળ જઈને મહેનત કર્યા વિના પણ તમે કંઈક ને કંઈક શીખશો અને કંઈક ને કંઈક અબ્ઝોર્બ કરશો. તો એટલે પહેલું પગલું છે કલેક્ટ. સેકન્ડ પગલું, બીજું પગલું છે ડીકોડ. ડીકોડ એટલે શું? કે આપણે જેટલું પણ આ કલેક્શન ભેગું કર્યું એમાંથી સેન્સ બનાવવા માટે, એની અંદર રહેલી પેટર્ન્સ આઈડેન્ટિફાય કરવા માટે અને દરેક કલેક્શનની ઓબ્જેક્ટની એક યુનિકનેસ આઈડેન્ટિફાય કરવા માટે એને આપણે ડીકોડ કરવી પડશે. ડીકોડ કરવાના ત્રણ મુખ્ય રસ્તા છે. ધારો કે તમે કોઈ સ્પીચ સ્ટડી કરી રહ્યા છો કે તમે કોઈ બુક વાંચી રહ્યા છો અને તમારે લેખક બનવાની ઈચ્છા છે, તો સારામાં સારી બુક્સ લઈ અને એ બુકને તમે કોપીરાઇટ કરો. કોપીરાઇટ એટલે એને એ પુસ્તકના એને એ ફકરા જે તમને સૌથી વધુ ગમે છે, જે સૌથી વધુ ગમતું ચેપ્ટર છે, એ બેસીને લખો, ખાલી કોપી કરો. આનાથી એ થશે કે તમે લેખકના માઇન્ડસેટની અંદર જઈ શકશો. તમે જોઈ શકશો કે એણે અલગ અલગ કેરેક્ટર્સને કઈ રીતે ડિસ્ક્રાઇબ કર્યા, કઈ રીતે અમુક વળાંક લઈ આવ્યા, કઈ રીતે સસ્પેન્સ બિલ્ડઅપ કર્યું અને કઈ રીતે રિવીલ કર્યું. આ આખી પેટર્ન તમે તો આઈડેન્ટિફાય કરી શકશો જો તમે એક એક શબ્દ એની સાથે ચાલશો અને એની સાથે લખશો. એટલે એક રીત ડીકોડ કરવાની છે કોપીરાઇટિંગ. બીજી રીત ડીકોડ કરવાની છે રિવર્સ એન્જિનિયરિંગ. ડૉક્ટર કેન રોબિન્સનની જે ટેડ ટોક છે એ દુનિયાની મેક્સિમમ જોયેલી ટેડ ટોક છે, અહીં એનું થંબનેલ મૂકું છું. અને એ જે ટેડ ટોક છે એ 18 મિનિટનું ટોક છે, પણ જો તમારે એક મહાન ઓરેટર બનવું હોય તો એને રિવર્સ એન્જિનિયરિંગ કરવું, એટલે કે એમાં જોવું કે એમણે કેટલું હ્યુમર એડ કર્યું, કેટલી મિનિટ એમણે સ્ટોરીઝ કહી, કેટલી મિનિટ એમણે થિયરી કહી, કેટલી મિનિટ એમણે કોઈ ઇન્સિડન્ટ્સ નરેટ કર્યા, કેટલી વાર એમણે સ્ટેટિસ્ટિક્સ કીધા, આ બધાનું એક બ્રેકડાઉન કરી અને એ સ્પીચને રિવર્સ એન્જિનિયરિંગ કરીશું. આપણે એ સ્પીચમાં શું શું કયા કયા એલિમેન્ટ છે, કેટલું મીઠું, મરચું, ધાણા જીરું, હળદર એ બધું છે, એની ઇન્ગ્રીડિયન્ટ્સ આઈડેન્ટિફાય કરીશું તો એ આપણને કામ લાગશે.
યાદ છે ને કોકાકોલાની ઇન્ગ્રેડિયન્ટ્સ કોઈને દુનિયામાં ખબર નથી, KFCનું જે ફ્રાઈડ ચિકન છે એનું ઇન્ગ્રેડિયન્ટ્સ પણ કોઈને ખબર નથી, પણ તમારા ફેવરિટ ઓથર, તમારા ફેવરિટ ઓરેટર, તમારા ફેવરિટ એક્ટર એના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ તમે ચોક્કસ રિવર્સ એન્જિનિયર કરી શકો છો. તો બીજો રસ્તો ડીકોડિંગ ગ્રેટનેસનો છે, રિવર્સ એન્જિનિયર કરવું. ત્રીજો રસ્તો અને કદાચ થોડો કોન્ટ્રોવર્શિયલ છે, કોન્ટ્રાસ્ટ કરવું. કોન્ટ્રાસ્ટ કરવું એટલે શું? સપોઝ તમે એક ફિલ્મ મેકર બનવા માંગતા હો તો એક એવું ફિલ્મ લો કે જે કમર્શિયલી પણ સક્સેસફુલ હોય અને આર્ટિસ્ટિકલી પણ સક્સેસફુલ, ને એની સામે એવું લો કે જે ખાલી કોમર્શિયલી કે ખાલી આર્ટિસ્ટિકલી સક્સેસફુલ છે. સારા અને નરસા કામને અથવા ખૂબ સારા અને એવરેજ કામને કમ્પેર કરો અને એ બંને વચ્ચે ડિફરન્શિએટ કરવાની ટ્રાય કરો, કોન્ટ્રાસ્ટ કરવાની ટ્રાય કરો કે કઈ વસ્તુમાં શું, કઈ એવી વસ્તુ છે કે જે કોઈ પ્રોડક્ટને એવરેજથી ગ્રેટ કાં તો ગ્રેટથી સુપર્બ બનાવે છે. આ સ્ટડી કરવાથી આપણે એ પેટર્ન આઈડેન્ટિફાઈ કરી શકશું. તો જે બીજું પગલું છે ડીકોડિંગ, ડીકોડિંગના ત્રણ રસ્તા: કોપીરાઇટિંગ, રિવર્સ એન્જિનિયરિંગ અને કોન્ટ્રાસ્ટિંગ. ફાઇનલી હવે ત્રીજું પગલું, તમે કલેક્શન બનાવી લીધું, તમે ડીકોડ કરી લીધું, પણ આનાથી મહાનતા મળી નથી જતી. મહાનતા મળે છે આપણી એક ઓરિજિનાલિટી લઈ આવવાથી. કોઈ પણ એક્ટરની, કોઈ પણ લેખકની, કોઈ પણ ઓરેટરની એક પોતાની પર્ટિક્યુલર સ્ટાઇલ હોય છે, જે એની USP અલ્ટિમેટ સેલિંગ પીસ હોય છે. એ કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરીશું? એના માટે ત્રીજું પગલું છે એવોલ્યુશન. કલ્ચર દર 5 વર્ષે ચેન્જ થાય છે. આજકાલના લોકોના ટેસ્ટ આજથી 10 વર્ષના લોકોના ટેસ્ટ કરતાં ખૂબ અલગ હોય છે. દેવાનંદ કદાચ આજના જમાનામાં હીરો તરીકે આવે તો કેટલા સક્સેસફુલ થાય એ ખબર નથી. એવી જ રીતે સલમાન ખાન આજથી 20 વર્ષ પછી આવે તો કેટલા સક્સેસફુલ થાય એ ખબર નથી. આપણે આપણું કોન્ટેન્ટ અને આપણી પ્રોડક્ટ આજના સમય પ્રમાણે ઇવોલ્વ કરવું પડશે. જ્યારે આપણે કોઈ પણ ફિલ્ડ, કોઈ પણ વસ્તુને સ્ટડી કરીએ તો એમાંથી આપણે બીજા કોઈ ફિલ્ડમાંથી નવા નવા એક્સપિરિયન્સીસ, નવા નવા અનુભવો લઈ અને પાછું આવવાનું છે અને એ અનુભવોને અપ્લાય કરવાના છે આપણી ફિલ્ડમાં. જેમ કે સપોઝ તમે કન્સ્ટ્રક્શન વર્કર હો, તમારી બિલ્ડિંગ કંપની હોય, તો એ કંપનીની સાથે સાથે તમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું, કોમર્સનું, આર્ટનું અલગ અલગ એક્સપોઝર લો અને એ બધી ફિલ્ડમાંથી શીખેલી વસ્તુઓ તમે તમારી મુખ્ય મૂળભૂત ફિલ્ડમાં અપ્લાય કરી અને તમારે તમારી એક નવી ઓરિજિનલ કોન્ટેન્ટ અને ઓરિજિનલ સ્ટાઇલ ઇવોલ્વ કરો. આ ત્રણ મુખ્ય પગલાં, એટલે કે કલેક્શન, ડીકોડિંગ અને એવોલ્યુશન, આ ત્રણેય ભેગા થશે તો આપણા મહાન બનવાના અને આપણા ક્ષેત્રે મહાનતા અચીવ કરવાના ચાન્સ ખૂબ વધી જશે. તો આ અઠવાડિયાનું મન શું કહે છે? આ અઠવાડિયાનું મન કહે છે કે કોઈ પણ ક્ષેત્રે મહાનતા હાંસલ કરવા માટે એ કામ તમને ગમવું, એ કામ એન્જોય કરવું ખૂબ જરૂરી છે. સ્ટીવ જોબ્સે કહ્યું હતું કે પોતાની જાતને રોજ સવારે એક પ્રશ્ન પૂછો કે શું આજનો દિવસ મારી જિંદગીનો છેલ્લો દિવસ હોય તો શું હું આજ કામ કરું જે હું આજે કરવા જઈ રહ્યો છું? જો બહુ બધા દિવસો માટે જવાબ ના હશે ને તો તમે દુઃખી થશો, પણ જો બહુ બધા દિવસો માટે જવાબ હા આવશે તો તમે સુખી, સફળ અને મહાન થશો. નમસ્કાર, મળીએ આગલે અઠવાડિયે. મારું નામ છે ડૉક્ટર મનન ઠકરાર. જોતા રહો ટાઈપરાઇટર.